પરંતુ ફોન નહીં ઉપાડતા એક્ટિવા ઉપર આવેલા બે વ્યક્તિઓ પેટ્રોલ પંપ પર આવીને પંપ માલિકના ભત્રીજા સાથે મારામારી કરી હતી પંપ માલિકે હુમલાખોર અને દિનેશ રાજગોરની સામે જસદન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે તેમજ જસદન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો વાયબ્રન્ટ લાઈવ ન્યૂઝ નિર્ભય સત્ય જનતાનો અવાજ ધન્યવાદ